आजे आपणे धोरण 6 लेक्चर नंबर 4 जेमा आजे आपणे जोवानुं छे स्वाध्याय 5.2 ना 1 थी 3 दाखला, એટલે કે મેઈન દાખલા નંબર 1 થી 3। અગાઉ આપણે ઘડિયાળની ચર્ચા કરી હતી આગળના લેક્ચરમાં। જો તમારે લેક્ચર જોવાનો બાકી છે તો પહેલા તમારી લેક્ચર જોવો જોઈએ, તો આ બધા દાખલા તમારા માટે ખૂબ જ સરળ થઈ જશે, બરાબર। તો સૌપ્રથમ તમે લેક્ચર નંબર 3 જોજો, ત્યારબાદ લેક્ચર નંબર 4 જોવાનું। તો સૌપ્રથમ આપણને લેક્ચર 4 માં દાખલા નંબર 1 માં શું કીધું છે જો, આપણને એવું કીધું છે કે ઘડિયાળનો કલાકનો કાંટો નીચેના સમય પ્રમાણે ઘડિયાળની દિશામાં ફરે છે તો કેટલું પરિભ્રમણ કરશે તે અપૂર્ણાંકમાં દર્શાવો। આપણે વાત થઈ હતી કે ભાઈ એક ઘડિયાળ છે એને તમે 4 ભાગમાં વહેંચી શકો, 4 ભાગમાં 12 થી લઈને 3 સુધી, 3 થી લઈને 6 સુધી, 6 થી લઈને 9 સુધી, 9 થી લઈને 12 સુધી। આવી રીતે આપણે ઘડિયાળને 4 ભાગમાં વહેંચી શકીએ છીએ અને આ 4 ભાગમાં આપણે પરિભ્રમણ દર્શાવી શકીએ છીએ। જો 12 થી લઈને 3 સુધી આવે તો આપણે કીધું હતું 4 માંથી 1 ભાગનું પરિભ્રમણ થયું કહેવાય, 12 થી લઈને 6 સુધી આવે તો આ પહેલો ભાગ અને બીજો ભાગ એટલે 4 માંથી 2 ભાગનું પરિભ્રમણ થયું કહેવાય, અને 12 ઉપરથી લઈને 9 સુધી આવે તો 4 માંથી 3 ભાગનું પરિભ્રમણ થયું કહેવાય। આવી ચર્ચા આપણે અગાઉ કરી દીધી છે। તો સૌપ્રથમ એમાં આપણને પહેલી રકમ કીધી છે કે કાંટો 3 ઉપરથી 9 ઉપર જાય છે, તો બહુ જ સરળ છે। ચલો કાંટાને પહેલા 3 ઉપર રાખી દઈએ, ત્યાંથી કાંટાને જવા દઈએ 9 ઉપર, તો તમે જોઈ શકો છો કેટલું પરિભ્રમણ થયું કહેવાય, અડધું પરિભ્રમણ થયું કહેવાય। કારણ કે અહીંયા હતો આ પહેલો ભાગ, આ બીજો ભાગ, એટલે કે 4 માંથી 2 ભાગનું પરિભ્રમણ થયું કહેવાય। પણ આપણે આને વ્યવસ્થિત દર્શાવવું હોય તો શું લખી શકાય, તો કે અડધું એટલે કે 1/2 પરિભ્રમણ થયું કહેવાય। પ્રશ્ન થાય કે આવું કેમ થયું, કાંઈ નથી થયું, માત્ર છેદ ઉડાયડા છે। અહીંયા 2 × 1 = 2 અને 2 × 2 = 4 આવી રીતે છેદ ઉડાયડા, એટલે કે 1/2 આવે, રેડી। ચાલો બીજો દાખલો જુઓ, 4 ઉપર કલાકનો કાંટો છે ત્યાંથી 7 ઉપર જાય છે, તો પહેલા આપણે એને 4 ઉપર રાખી દઈએ, ત્યાંથી 7 ઉપર મોકલી દઈએ, તો ચલો એને 7 ઉપર આવવા દઈએ, તો કેટલા અંક ખસે છે, 1, 2 અને 3, 3 અંક ખસે, તો આપણે શું કીધું હતું, 1 ભાગનું પરિભ્રમણ થયું કહેવાય। કારણ કે આપણે કીધું હતું 12 ઉપર હોય ત્યાંથી 3 ઉપર આવે તો 1 ભાગ થયો કહેવાય, 4 ભાગમાંથી કેટલા ભાગનું પરિભ્રમણ થયું, 1, એટલે કે 1, 2 અને 3 ડગલા ખસે છે। તો અહીંયા પણ એવું જ થયું, 1, 2 અને 3 ડગલા ખસે છે, મતલબ 4 માંથી કેટલા ભાગનું પરિભ્રમણ થયું, માત્ર 1 ભાગનું, એકદમ સરળ, રેડી। ચાલો એવો ને એવો ત્રીજો, અત્યારે કાંટો 7 ઉપર છે, ત્યાંથી જાય છે 10 ઉપર, ચાલો 10 ઉપર મોકલીએ, કેટલા અંક ખસે છે, 1, 2 અને 3, 3 અંક ખસે, 1 ભાગનું પરિભ્રમણ થયું કહેવાય, 4 માંથી 1 ભાગ, આપણે એને આ જ રીતે લખવાનું, 4 માંથી 1 ભાગ, સીધો જવાબ નહીં આપવાનો કે 1 ભાગનું પરિભ્રમણ થયું, શું કામ, આપણને રકમમાં કીધું છે, અપૂર્ણાંકમાં જવાબ આપો, રેડી। ચાલો ચોથો દાખલો જોવો, એમાં એમાં કાંટો 12 ઉપર છે, 12 ઉપરથી કાંટો ફરીને આમ ફરતો 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 9 ઉપર આવે છે, એટલે કે જો આમ નથી ફરતો પણ અહીંયાથી આમ ફરે છે, તો કેટલા પરિભ્રમણ કહેવાય, તો કે જો 1, 2, 3 એટલે 1, 1, 2, 3 એટલે 2, 1, 2 અને 3 3 ભાગ પરિભ્રમણ થયા, કેટલામાંથી, તો કે 4 માંથી 3 ભાગનું પરિભ્રમણ થયું કહેવાય, એકદમ સરળ। પાંચમો જુઓ, 1 ઉપર છે ત્યાંથી કાંટો ફરતો ફરતો 10 ઉપર આવે છે, જો આમ ઊંધો કાંટો ન ફરે, એટલે ફરજિયાત કાંટાને આમ જ ફરવું પડે, તો અહીંયાથી કાંટો ફરતો 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 અહીંયા આવે છે, તો કેટલા અંક થયા, 1, 2 અને 3 એટલે 1 પરિભ્રમણ, 1, 2 અને 3 2 પરિભ્રમણ, 1, 2 અને 3 3 પરિભ્રમણ, 4 માંથી 3 પરિભ્રમણ થયા। ચલો અહીંયા જુઓ, 6 ઉપર કાંટો છે
ત્યાંથી ત્રણ ઉપર જો ઊંધો કાંટો નહીં ચાલે એટલે ફરજિયાતી કાંટાને અહીંયાથી આખું રાઉન્ડ ફરવું પડે અહીંયા આવશે એટલે કે 6 થી લઈને અહીંયા સુધી 3 ઉપર આવે તો ગણી આપણે 1 2 ને 3 એક પરિભ્રમણ 1 2 ને 3 બે પરિભ્રમણ 1 2 ને 3 ત્રણ પરિભ્રમણ થયા કેટલામાંથી તો કે 4 પરિભ્રમણમાંથી 3 પરિભ્રમણ થયા રેડી ચાલો હવે એમાં લઈએ મેઈન દાખલા નંબર 2 ચાલો હવે જોઈએ દાખલા નંબર 2 તો સૌથી પહેલા જો રકમમાં શું કીધું છે કે ઘડિયાળનો કાંટો ક્યાં ઊભો રહેશે જો હવે આપણે ઊંધો પ્રશ્ન પૂછ્યો કે અત્યાર સુધી પરિભ્રમણ આપ્યું હતું પરિભ્રમણ પૂછ્યું હતું અને કાંટાની જે કેટલા પરિભ્રમણ થાય છે એવો પ્રશ્ન હતો હવે શું આપી દીધું કે પરિભ્રમણ આપી દીધા કે આટલા થાય છે તો એ કાંટો હવે ક્યાં જઈને ઊભો રહેશે કાંઈ વાંધો નહીં ચલો જોવો એમાં પહેલો દાખલો 12 થી શરૂ કરે અને અડધો આંટો ઘડિયાળની દિશામાં પૂર્ણ કરે ચાલો તો આપણે એક ઘડિયાળ દોરી એટલે આપણને સમજાઈ જાય કે ભાઈ આવી કોઈ એક ઘડિયાળ છે જેમાં 12, 6, 9, 3, 1, 2, 4, 5, 7, 8, 10, 11 તો આપણને રકમમાં કીધું છે કે 12 થી શરૂ કરવાનું છે 12 થી કાંટાને શરૂ કરવાનું છે અને અડધો આંટો જવાનું છે અડધો આંટો એટલે ક્યાં થશે તો કે 6 ડગલા એટલે અડધો આંટો 6 ડગલા 1, 2, 3, 4, 5, 6 એટલે કે આ જગ્યાએ અડધો આંટો થયો કહેવાય તો ક્યાં ઊભો રહ્યો કાંટો અડધો આંટો કરીને તો કે 6 ઉપર એકદમ સરળ ક્યાં ઊભો રહેશે 6 ઉપર રેડી તો આવું તો આપણને આવડી જ જશે હવે કારણ કે આપણે ઘડિયાળવાળો લેક્ચર આખો જોયેલો છે ચાલો બીજું જુઓ 2 થી શરૂ કરી અને અડધો આંટો ઘડિયાળની દિશામાં જવાનો ચાલો બીજી એક ઘડિયાળ આપણે દોરીએ 12, 6, 9, 3, 1, 2, 4, 5, 7, 8, 10, 11 ચાલો 2 થી ચાલુ કરવાનું અને અડધો આંટો એટલે કેટલા ડગલા 6 ડગલા 1, 2, 3, 4, 5, 6 એટલે કે હવે એ કાંટો ક્યાં ઊભો રહેશે તો કે 8 ઉપર એકદમ સરળ બરાબર છે તો બસ ડગલા જ ગણવાના છે ચોથો ભાગ મૂકીએ તો ક્યાં તો કે 3 ડગલા અડધો આંટો કીએ તો 6 ડગલા રેડી ચાલો જોતા જઈએ ત્રીજો ભાગ એમાં આપણને કીધું છે કે 5 થી શરૂ કરે અને ઘડિયાળની દિશામાં 1/4 ભાગ એટલે કે ચોથા ભાગમાંથી એક જ ભાગનું પરિભ્રમણ કરાવવાનું તો એક ભાગ પરિભ્રમણ કરાવો તો કેટલા ડગલા ચાલવાનું 3 ડગલા રેડી ચાલો શું કહે છે 5 થી શરૂ કરવાનું અને 1/4 ચાલવાનું આપણે ઘડિયાળ દોરીએ 12, 6, 9, 3, 1, 2, 4, 5, 7, 8, 10, 11 ચલો 5 થી ચાલુ કરવાનું છે 5 થી ચાલુ કરવાનું અને એક ભાગ 4 માંથી એક ભાગનું પરિભ્રમણ એટલે 3 ડગલા 1, 2, 3 ક્યાં આવશે કાંટો 8 ઉપર બધાને સમજાતું જતું હશે શું કર્યું છે મેં આપણને કીધું 1/4 એટલે કે 4 માંથી એક ભાગ ચાલવાનું સિમ્પલ 4 માંથી એક ભાગ એટલે 3 ડગલા રેડી ચાલો એમાં આપણે જોઈએ ચોથો દાખલો જોવો રકમમાં 5 થી શરૂ કરે અને ઘડિયાળની દિશામાં 3/4 આંટો ચાલો 5 થી ચાલુ કરાવવાનું છે 12, 6, 9, 3, 1, 2, 4, 5, 7, 8, 10, 11 ચાલો આ 5 ઉપર રાખવાનું છે 4 માંથી 3 ભાગ પરિભ્રમણ કરાવવાના છે તો કરાવતા જઈએ 1, 2, 3 એક ભાગ થઈ ગયો પછી 1, 2, 3 બે ભાગ થઈ ગયા પછી 1, 2, 3 3 ભાગ થઈ ગયા એટલે કાંટો આવી ગયો 2 ઉપર ફરીથી જુઓ 4 માંથી 3 ભાગ કીધા છે એક ભાગ એટલે 3 ડગલા ચાલવાનું તો 1, 2, 3 એક ભાગ ચાલી ગયા 1, 2, 3 બે ભાગ ચાલી ગયા 1, 2, 3 3 ભાગ ચાલી ગયા કાંટો આવીને ઊભો રહેશે 2 ઉપર રેડી ખૂબ જ સરળ છે અને પરીક્ષામાં જો આવા દાખલા પૂછાય તો આપણને રોકડા માર આવી જાય હવે આપણે જોઈએ એમાં મેઈન દાખલા નંબર 3 જો રકમમાં શું કીધું છે તમે કઈ દિશામાં ઊભા છો અને કઈ દિશામાં પહોંચો છો તેની માહિતી આપવાની
તો અહીંયા આપણે દિશા વિશે વાત કરવાની છે. તો આ બધી ચર્ચા પણ આપણે અગાઉના લેક્ચર નંબર 3 માં કરી હતી. તમારે કઈ દિશામાં છો, ઘડિયાળની દિશામાં ચાલો તો તમે કઈ બાજુ ચાલો, ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ચાલો તો તમે કઈ બાજુ ચાલો, બધી ચર્ચા આપણે અગાઉના લેક્ચરમાં થઈ જ ગઈ છે. જો તમારે લેક્ચર જોવાનો બાકી છે તો પહેલા એ જ લેક્ચર જોજો. ચાલો હવે આપણે આમાં જોઈએ પહેલો દાખલો. તમે પૂર્વમાંથી ઘડિયાળની દિશામાં અડધો આટો ચાલવાનું છે. ચાલો પહેલા આપણે દિશા, આપણી પાસે ટોટલ 4 છે, આપણે ચર્ચા થઈ ગઈ હતી, ઉત્તર દક્ષિણ બરાબર, પછી પૂર્વ પશ્ચિમ. પશ્ચિમ પૂર્વમાં ભૂલ થાય તો આપણે શું કીધું હતું કે પશ્ચિમ બાજુ આપણું ગુજરાત રાજ્ય છે, તો આ આપણું પશ્ચિમ રાજ્ય થઈ ગયું. અને અહીંયા આપણી પૂર્વ દિશા થશે, જ્યાં આપણા સેવન સિસ્ટર્સ છે બરાબર, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, આ બધા રાજ્ય પૂર્વમાં છે બરાબર. ચાલો હવે આપણને શું કીધું છે કે અત્યારે પૂર્વમાં ઊભા છે અને ઘડિયાળની દિશામાં અડધો આટો ચાલવાનો છે. ચાલો અત્યારે ભાઈ આ જગ્યાએ ઊભો છે બરાબર, પૂર્વમાં ઊભો છે, અડધો આટો એટલે આ એક આટો, આ અડધો આટો, રેડી, આ ચાર ભાગમાંથી આ પેલો ભાગ, બીજો ભાગ, અડધો આટો એટલે બે ભાગ ચાલવાનો. તો જો આ પેલો, આ ઘડિયાળ જેવું જ થઈ ગયું ને, ચાર ભાગ થઈ ગયા, જો એક બે તમને ચાર, તો પેલો ભાગ, બીજો ભાગ, આ પેલો ભાગ ચાલ્યા, આ પછી અહીંથી બીજો ભાગ ચાલ્યા. તો હવે તમે કઈ જગ્યાએ આવી ગયા, તો કે પશ્ચિમ બાજુ. તમે અત્યારે છો પશ્ચિમ દિશામાં, એકદમ સરળ, રેડી. ચાલો બીજો જોઈએ એમાં ને એમાં. તો પેલા આપણે ચારે દિશા ડ્રો કરી નાખીએ એટલે આપણને સમજવું સહેલું પડે. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. ચાલો હવે બીજા રકમ જોઈએ. શું કીધું છે કે પૂર્વમાંથી ઘડિયાળની દિશામાં દોઢ આંટા ચાલવાનું. જો આ પૂર્વમાં પેલા દોઢ આંટા કીધા છે, એક પૂર્ણાંક એકના છેદમાં બે, આવું કીધું છે, એક પૂર્ણાંક એકના છેદમાં બે. આને કહેવાય એક આખો આંટો, બીજો અડધો આંટો ચાલવાનો. તો ચાલો પેલા તો આપણે આખો આંટો મારીએ. અહીંયા છીએ, આખો આંટો લાગી ગયો, હાલો પાછા આપણે અહીંયા પહોંચી ગયા. હવે અહીંયાથી પાછું શું કરવાનું, અડધો આંટો બીજો મારવાનો. ચાલો અહીંયાથી પાછું આપણે બીજો અડધો આંટો મારવા જોઈએ. તો હવે આપણે ક્યાં પહોંચી ગયા, પાછા પશ્ચિમ દિશામાં. એટલે દોઢ આંટો આપણે પૂરો કર્યો ઘડિયાળની દિશામાં, તો ક્યાં પહોંચ્યા, પશ્ચિમ દિશામાં આવ્યા. ચાલો એનાથી આગળ જોઈએ આપણે ત્રીજો દાખલો. ચાલો હવે એમાં આપણને શું કીધું છે કે પશ્ચિમમાંથી ઘડિયાળની કાંટાની વિરુદ્ધમાં 3/4 આંટો. પેલા આપણે ચારે ચાર દિશા દર્શાવી દઈએ, આ પશ્ચિમ, આ પૂર્વ, આ ઉત્તર, આ દક્ષિણ. તો ઈ ભાઈ પશ્ચિમમાં ઊભા છે, પશ્ચિમમાં ઊભા છે, ત્યાંથી ઘડિયાળની વિરુદ્ધ દિશામાં. જો ઘડિયાળ આપણી આ બાજુ ચાલશે, આમ ઘડિયાળ ચાલશે. હવે વિરુદ્ધ દિશા એટલે આપણે વાત થઈ હતી ઘડિયાળમાં, કે ઊંધું ચાલવાનું, ઘડિયાળના કાંટાને ઊંધો ફેરવવાનો છે, રેડી. તો ઘડિયાળના જે દિશા છે એમાં વિરુદ્ધ દિશામાં 4/3 ભાગનો આંટો મારવાનો. તો 4 કટકા છે એમાં 3 ભાગ ચાલવાનો. તો વિરુદ્ધ દિશામાં ચાલવા, એક કટકો ચાલ્યા, બીજો કટકો ચાલ્યા, આ ત્રીજો કટકો ચાલ્યા. તો આપણે ક્યાં પહોંચી ગયા, ઉત્તર દિશામાં. ક્યાં આવી ગયા, ઉત્તર દિશામાં. સમજાઈ જાય આપણને શું કીધું હતું કે ભાઈ 4/3 કટકા ચાલો. તો 4 કટકા છે, 3 કટકા ચાલ્યા અને વિરુદ્ધ દિશામાં. જો આમ નથી ચાલવાનું, વિરુદ્ધ દિશામાં ઘડિયાળથી ઊંધું ચાલવાનું. તો 1, 2, 3, રેડી. ચાલો આપણો જવાબ આવી ગયો. એમાં જોઈએ આપણે ચોથો દાખલો. એમાં આપણને શું કીધું છે કે દક્ષિણમાંથી 1 પૂર્ણ આંટો. ચાલો પેલા આપણે દિશા દોરી નાખીએ, ઉત્તર, દક્ષિણ, પશ્ચિમ, પૂર્વ. હવે શું કીધું છે કે ભાઈ દક્ષિણ દિશામાંથી ચાલવાનું અને પૂરો એક આંટો મારવાનો. અને સાથે કીધું છે કે છેલ્લા પ્રશ્નો માટે ઘડિયાળની દિશા કે વિરુદ્ધ દિશા જણાવવું જરૂરી છે કે નહીં, અને નથી તો શું કામ, ને છે તો પણ શું કામ. પહેલા આપણે જોઈએ, ચાલો આપણે દક્ષિણ દિશામાં ઊભા છીએ, એક આંટો પૂરો પેલો આપણે ઘડિયાળની દિશામાં ચાલ્યો, તો ક્યાં આવ્યા, દક્ષિણમાં જ આવ્યા.
एक आटो पूरो कर्यो क्यां आव्या दक्षिणमां आव्या कई दिशामां चाल्या घड़ियाळ चाले छे एम हवे एम नथी चालवू आपणे अहींया उभा रहीने विरुद्ध दिशामां चालवू चलो तो पण तमे क्यां आव्या त्यां ज आव्या शुं काम तो के आपणे एक आखो आटो पूरो करीए तो तमारे दिशा जाणवानी कोई जरूर नथी कारण के तमे सेम जग्याए ज पहोंचो एज जग्याए तमे आवीने उभा रहेशो रेडी तो एकदम सरल छे तो आजना लेक्चर में आपणे आटलू राखीए छीए नेक्स्ट लेक्चर में आपणे दाखला नंबर 4 थी चालू करशुं जो आमां काई न समजाणो होय काई क्वेरी लागे तो कमेंट बॉक्स में कमेंट करी शको छो आभार जय हिंद।